તમે જોવો મિત્રો, સોશિયલ મીડિયાની તાકાત જોવો કે લોકો સવારના ભોરમાં સારી જગ્યાએ સારો નાસ્તો કરવા માટે સ્પેશિયલી સુરત અમદાવાદ થી લોકો આવે છે. તમારું બાનો બરોબર અહીંયા કેટલા સમયથી આ વ્યવસાય કરો છો? આપડી જો સ્પેશિયલ ફ્રાય બનાવે છે આજે, કીધું ફ્રાય ખાઈ વેંકટેશભાઈ. કેટલા સમયથી આ જગ્યાએ વ્યવસાય કરો? 5 વર્ષથી. અને મેઈનલી લોકોને શું વધારે મજા આવતી હોય? મજા તમારે સવારમાં મેંદુ વડા દાળ વડા તો હોય, અમે પછી ડોસામાં પછી સવારમાં ડોસામાં મેંદુ વડા દાળ વડા ઇડલી ખાવી હોય તો સવારે ક્યાં સમય આવવું પડે? સવારે 7:30 થી 10 વાગે. 7:30 થી 10 વાગ્યા પછી નથી મળતું ને? અને ડોસા આખો દિવસ ચાલુ રહે? ઓકે, બપોરના 2 વાગ્યા. તમે જોવો મિત્રો, સોશિયલ મીડિયાની તાકાત જોવો કે લોકો સવારના ભોરમાં સારી જગ્યાએ સારો નાસ્તો કરવા માટે સ્પેશિયલી સુરત અમદાવાદ થી લોકો આવે છે. જેઓ રાજકોટ મારી જેમ કઈ ને કઈ કામથી અથવા ફરતા હોય ને નવું નવું ખાવાના શોખીન હોય એ લોકો માટે આ સારી જગ્યા છે. ચાલો વધારે બતાવું તમને. થેન્ક યુ. શું નામ તમારું? જગદીશ સિંજાલા. પ્રોપર રાજકોટથી છે? નહીં, કચ્છમાંથી આવ્યો. કચ્છથી આવ્યો અને સ્પેશિયલ આવ્યો. સ્પેશિયલ નાસ્તો કેવું લાગ્યું? બહુ મસ્ત. કચ્છથી ધક્કો ખાધો તો વસુલ છે. હા, અહીંયા ફરવા આવ્યો તો એટલે મેં ટેસ્ટ કરતો જાઉં. મસ્ત સવારે. ગુડ મોર્નિંગ ફૂડી ફેમિલી, કેમ છો બધા? બાપા સીતારામ, જય સિયારામ બધા મિત્રોને. આજે આપણે આવી ચૂક્યા છીએ રાજકોટ શહેરમાં અને સ્પેશિયલી આ જગ્યાનું શૂટ કરવા માટે ખાસ અર્લી મોર્નિંગ આવવું પડે છે. તો પણ આપણે થોડાક લેટ થઈ ગયા છીએ, અત્યારે 10:30 જેવું વાગ્યું છે. અને અહીંયાની માસ્ટરી છે સવારમાં ગરમા ગરમ ઇડલી સંભાર, મેંદુ વડા, વડા સંભાર. લોકો ખરેખર મોજ કરવા પહોંચી જાય છે. તમે અત્યારે 10:30 વાગે તમે જોવો ટ્રાફિક, તમને એક ઝલક બતાવું. શિવમ મદ્રાસ કાફે, જે કહેવાય ને કે આત્મનિર્ભર નારી શક્તિ, પોતે આખું ફેમિલી મળી અને સરસ મજાનો રોડ સાઈડ વ્યવસાય કરે છે, જે કહેવાય ને કે આત્મનિર્ભર ભારતના પહેલા નેજા હેઠળ, કે ભાઈ તમે કંઈક કરવા માગો ને તો તમે કંઈ પણ કરી શકો આ દુનિયામાં, પણ તમારે એની અંદર ડેડિકેશન હોવું જોઈએ પૂરેપૂરું. વધારે વાત નહીં કરીએ, આપણે ટેસ્ટ કરીએ. આજે મને એક સબસ્ક્રાઈબર અહીંયા રેકમેન્ડ કરીને ગયા કે અહીંની તમે ફ્રાય ટેસ્ટ કરો, એટલે તમને બતાવું. નજીક આવો તમે જો, ગરમા ગરમ છે. હવે સૌથી પહેલા તમે આનંદ લ્યો, બાપા સીતારામ, હવે આપણે આનંદ લઈ. સવાર સવારમાં જોવા મને મોઢામાં પાણી આવે અને આમ કહેવાય ને કે આવું ગરમા ગરમ નાસ્તો મળી જાય. બીજું હું જોઈ, અમે એક વસ્તુ મિસ કરી ગયા, 10 વાગ્યા પહેલા આવવું પડે. ગરમા ગરમ ઇડલી, વડા સંભાર અને દાળ વડા આમના બહુ ફેમસ છે, પણ એ 7 થી 10 હોય છે, 7:30 થી 10 સુધી. એટલે એના માટે હું ફરીથી એકવાર આવીશ અહીંયા, એ તો 100% છે. પણ આમ ઢોસા અને ફ્રાયમાં જમાવટવાળું કામકાજ છે.
હવે આમની ચટણી ટેસ્ટ કરીએ આપણે. ટમેટાની સારી છે અને જે આમની દાળિયા નારિયેલની ચટણી અત્યારે બધા આપતા હોય છે એનું બી કામ સારું છે, ઓવરઓલ મજા આવશે. અને હવે સાંભાર ટેસ્ટ કરું, મેઇન આઈટમ આ હોય સાઉથ ઇન્ડિયનમાં. મીડિયમ સ્પાઇસી છે, બહુ તીખું બી નથી અને ફ્રાય આરે તમને ખરેખર મજા આવશે. હવે વધારે વાત નહીં કરીએ, હું આ બધું ફિનિશ કરું ત્યાં સુધી તમે એક કામ કરી નાખો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરી નાખો તમારા ફૂડી ફ્રેન્ડ્સ જોડે અને મેક્સિમમ શેર કરો જેથી તમારે આવા નવા નવા વિડીયો મળતા રહે. અને આપણી ચેનલને લાઈક ફોલો કરી નાખો. અને એક ખાસ વાત મિત્રો, આપણું કામ જ મોજ કરવાનું છે, તો આવા જ તમની પાસે કોઈ સારી સારી જગ્યાઓ હોય રાજકોટ ગુજરાતની અંદર અમને લોકેશન સેન્ડ કરો તો અમે જરૂર ત્યાં મુલાકાત કરીશું. ફરી ક્યાંક નવી જગ્યાએ મળશું, ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ. બાપા સીતારામ.